સરળીજીટલ એજ્યુકેશન ગણિત ધોરણ દસ ચેપ્ટર અગિયાર રચનાનો નવમો વિડીયો સ્વાધ્યાય એકનો પ્રશ્ન ત્રણ કે આપેલા ગુણોત્તર મુજબ સમરૂપ ત્રિકોણની રચના કરો જોઈએ પ્રશ્ન શું છે આપણે પાંચ સેમી છ સેમી અને સાત સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ ત્રિબાજુઓથી સાત પંચમાંશ ગની ત્રિકોણની રચના કરો એટલે પેલા અહીંયા સમજી લઈએ પહેલાં છેદથી અંશ જવાનું એટલે પહેલો ત્રિકોણ મૂળ ત્રિકોણ પાંચ અને બીજો સાત એટલે સાત પંચમાંશ સાત ભાગ્યા પાંચ કરે એટલે એક કરતાં મોટો ભાગાકાર આવે એટલે જે મૂળ ત્રિકોણ છે એના કરતાં મોટો ત્રિકોણ થશે જોઈએ આપણે કે જે મૂળ ત્રિકોણ હશે એના કરતાં મોટો ત્રિકોણ થશે કે ભાઈ ના મૂળ ત્રિકોણ છેદથી અંશ તરફ જવાનો મૂળ ત્રિકોણ પાંચ પાંચ પાંચના માપનો પાંચ ગણો તો મોટો ત્રિકોણ કેટલા ગણો હશે એનાથી સાત ગણો હશે એટલે નાનામાંથી મોટો ત્રિકોણ બનાવવાનો છેદથી અંશ તરફ જવાનો છેદ નાનો છે તો મૂળ ત્રિકોણ નાનો અને અંશ મોટો છે તો મૂળ પછી બન નવો ત્રિકોણ બનતો મોટો હશે જોઈએ આપણે પહેલાં પહેલું પાંચ સેમી છ સેમી સાત સેમી બાજુડા ત્રિકોણની રચના કરો પહેલાં પહેલું એ બી બરાબર પાંચ સેમીનો રેખાખંડ રચો હવે આ જે ત્રણ માપ આપ્યા છે તમને પાંચ સેમી છ સેમી સાત સેમી એમાંથી તમે કોઈપણને આધાર તરીકે તમે લઈ શકો એટલે પહેલાં પહેલું એ બી બરાબર પાંચ સેમીનો રેખાખંડ રચો આપણે એ બી બરાબર પાંચ સેમી લીધા સેકન્ડ એને કેન્દ્રાલય છ સેમી ત્રિજ્યાલય છ સેમી ત્રિજ્યાલય એને કેન્દ્રાલય છ સેમીનો ચાપ રચો એવી જ રીતે આપણે કેન્દ્ર લઈ સાત સમિત રીજ્યા લઈ સાત સમિત રીજ્યા લઈ બિને કેન્દ્ર લઈ ચાપ રચો સાત સમીનો બંને ચાપ છેદે ત્યાં સીના આપો અને ત્યાર પછી એસી જોડો અને બીસી જોડો એટલે માગ્યા મુજબનો આપણો ત્રિકોણ એ બેસી તૈયાર થશે આ તમારો પહેલો મુદ્દો અહીંયા પૂર્ણ થયો હવે આગળની રચના બીજો મુદ્દો એ બીના જે અર્ધતલમાં સી છે તેના વિરુદ્ધ અર્ધતલમાં એ એબી સાથે લઘુકોણ બને તેવું કિરણ એ એક્સ રચો એ બીના જે અર્ધતલમાં સી ઉપરના તરફ છે તો નીચેના તરફ એ એક્સ લઘુકોન બને તેવું કિરણ એ એક્સ રચો કે ભાઈ બી એ એક્સ લઘુકોન બને તેવું કિરણ એ એક્સ રચો એટલે આખું લઘુકોન બનાવવું જોઈએ એટલે કોઈપણ માપ લીધા લીધા વિના સ્કેલથી આશરે લઘુકોણ બનાવે તેવું કિરણ રચી કાઢવાનું ત્રીજો મુદ્દો હવે અહીંયા ખાસ સુવાનો છેદમાં પાંચ અને અંશમાં સાત છે બેમાંથી વધારે કોણ છે સાત છે તો સાત ચાપ તમારે રચવાના છે જોઈએ આપણે કિરણ એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી વનથી એ સેવન સુધીના ચાપ રચો પહેલો ચાપ બીજો ચાપ ત્રીજો ચાપ ચોથો ચાપ પાંચમો ચાપ છઠ્ઠો ચાપ અને સાતમો ચાપ એટલે કુલ સાત ચાપ એક ત્રીજાવાળા એને કેન્દ્રથી શરૂઆત કરીશું કે જેથી કરીને આપણે એ એ વન વચ્ચેનું માપ સરખું આવે એ વન એ ટુનું સરખું આવે એ ટુ એ થ્રીનું સરખું આવે એ થ્રી એ ફોરનું સરખું આવે એ ફોર એ ફાઇવ વચ્ચેનું માપ સરખું આવે એ ફાઇવ એ સિક્સ ને એ સિક્સ એ સેવનનું માપ સરખા આવે તેવા એ વનથી એ સેવન સુધીના ચાપ રચીશું કારણ કે ત્રીજા સરખી લે એટલે સરખું જ માપ આવે કે જે દરેક ચાપને આપણે નામ આપી દઈશું એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એ સેવન સુધી તો આ ત્રીજો મુદ્દો તમારો અહીંયા પૂર્ણ થાય છે એટલે વ્યવસ્થિત મુદ્દો લખી દીધો કિરણ એક્સ પર અનુકૂળ ત્રિજ્યા લઈ આ બધા માપ સરખા થાય તેવા બિંદુ એ વનથી એ સેવન સુધીના લો હવે પછીનો ચોથો મુદ્દો હવે અહીંયા જોવાનું કોને જોડવાનું તો પહેલા પહેલા છેદથી શરૂઆત કરાઈવને બી સાથે જોડો છેદમાં પાંચ છે માટે એને પહેલા જે છેદ હોય એને પહેલા જોડવાના પછી અંશવાળા છેદમાં પાંચ છે તો કે એ ફાઈવને બી સાથે જોડો ત્યાર પછીનો મુદ્દો પાંચમો હવે અંશમાં સાત છે તો એ સેવનમાંથી એ સેવનમાંથી બી ડેસ સુધી આને સમાંતર રેખા આવી આવવી જોઈએ એ બી જે પહેલાં આપણે ચોથા મુદ્દામાં દોરી એને સમાંતર રેખા હવે એ સેવનમાંથી દોરવાના અનુસ્મા જે હોય તેને સમાંતર રેખા દોરવાની તે નહીં કે અનુષ્મા સાત છે માટે એ સેવનમાંથી સમાંતર રેખા દોરો જે પહેલી રેખા દોરે તે નહીં એટલે કે એ સેવનમાંથી રેખા એ સેવન બી દોરો એ સેવન બી ડેશ દોરો જે એ બીને સમાંતર હોય એ બીને સમાંતર હોય અને એ એ બીને બી ડેસમાં છેદતી હોય જોઈએ આપણે કઈ રીતે દોરીએ પાંચમું મુદ્દામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલામાં પહેલું એ ફાઈવ પહેલી જે રેખા દોરેલી છે એમાંથી એ ફાઈવને કેન્દ્ર ગણી ચાપ રચો કે જે એ એક્સને છેદતો હોય ને એ ફાઈવ બીને પણ છેદતો હોય એટલી ત્રિજ્યાલય સેવનમાંથી ચાપ રચો એ ફાઈવમાંથી યોગ્ય ત્રિજ્યા લઈ ચાપ રચો કે જે બંને બાજુને છેદતો હોય એટલી ત્રિજ્યાથી એ સેવનને કેન્દ્ર ગણી ચાપ રચો જોઈએ આગળ ત્યાર પછી આ બે પોઈન્ટ જેટલું માપ લઈ આ બે પોઈન્ટ જેટલું માપ લઈ ચાપ રચો એટલું જ આ બિંદુને કેન્દ્ર લઈ પહેલાં ચાપને છેદતો ચાપ રચો આ બિંદુને કેન્દ્ર લઈ પહેલાં ચાપને છેદતો ચાપ રચો ત્યાર પછીનું હવે આ જે ચાપ બીજ બન્યો જેમાંથી એ સેવનમાંથી આ ચાપ જે ચાપ છેદે છે તેમાંથી નીકળતી રેખા દોરો કે જે રેખા આપણે જોઈએ છીએ કે એ ફાઈવ બીને શું છે સમાંતર છે તો આ આપણો પાંચમો મુદ્દો અહીંયા પૂર્ણ થયો આ મુદ્દો મહત્વનો છે આપણે દોરવામાં કમ્પલસરી આ આ બે રેખાઓ એકબીજાને સમાંતર આવવી જ જોઈએ તમે કિરણ ગમે તેવું દોરી શકો હવે છઠ્ઠો મુદ્દો સીબીને સમાંતર હોય તેવી સીબીને સમાંતર હોય તેવી રેખા બી ડેસ સી દોરો હવે સીબીને સમાંતર રેખા સી ડેસ બી ડેશ દોરવાની છે જે એસીને સી ડેશમાં છેદતી હોય હવે સમાંતર રેખા કેવી રીતે દોરવી તે જોઈએ આ છઠ્ઠો મુદ્દો પાંચ અને છ મુદ્દામાં કાળજી રાખી લેવાની તમે આકૃતિ ગમે તેવી નાની મોટી દોરો પરંતુ એક જ કાળજી રાખવાની કે આ બે રેખા વચ્ચે સમાંતર અંતર આવવું જોઈએ જોઈએ આવે કઈ રીતે દોરીએ તે તો બીમાંથી બંને બાજુને છેદતો ચાપો દોરો એક ત્રીજિયા વડે બી ડેશને બીમાંથી બંને બાજુને છેદતો ચાપ દોરો એ જ ત્રીજિયા વડે બી ડેશમાંથી ચાપ દોરો ત્યાર પછી હવે આ બે પોઈન્ટ જેટલું પહેલામાં માપ લેવાનું અને ચાપ રચો અને આ જે પહેલો ચાપ દોર્યો એને કેન્દ્ર ગણી એમાં ચાપ રચો બે બે માપ જેટલું લઈ ચાપ રચો અને આ બિંદુને એ ત્રીજા વડે આ બિંદુને કેન્દ્ર ગણી છેદ તો ચાપ રચો હવે ડેશમાંથી જે આ બે છેદ બિંદુ છે બે ચાપનું છેદ બિંદુ છે તેમાંથી નીકળતી રેખા રચો બી ડેસ સી ડેસ રેખા રચો જે આપણે જોઈ શકીએ છીએ સીબીને ને શું છે સમાંતર છે કે આ બંને રેખા સમાંતર આવી જોઈએ આકૃતિ તમારી નાની મોટી એ ગમે તે હશે ચાલશે પરંતુ આ બે રેખા સમાંતર હોવી જોઈએ આ બે રેખા સમાંતર હોવી જોઈએ આમ ને સમાંતર હોય તેવી એક રેખા બી ડેસ સી દોરો જે એસી ને સીડેસમાં હોય આમ આપણો માગેલ માપ પ્રમાણે ત્રિકોણ કયો તૈયાર થયો એ બી ડેસ અને સીડેશ તૈયાર થશે હવે આની યથાર્થતા જોઈએ આપણે મૂળ ત્રિકોણ નાનો હતો છેદમાં પાંચ હતા એટલે મૂળ નાનો હતો અને ભાઈ સાત અંશ હોય એવો ત્રિકોણ થાય મોટો તો કે મોટો ત્રિકોણ આપણે થઈ ગયો હવે એની યથાર્થતા આપણે ચકાસીએ કે ભાઈ યથાર્થતામાં ત્રિકોણ એ સિંહ અને એ સિંહ સમરૂપ ત્રિકોણ છે આ નિશાની સમરૂપ નહીં તો કે ત્રિકોણ એ બી સિંહ એ એ બી સિંહ ત્રિકોણ એ બી સમરૂપ ત્રિકોણ એ બે ડેસ સી બંને સમપ્રમાણમાં છે તો બાજુઓ પણ સમપ્રમાણમાં હોય તો કે ત્રણેય બાજુઓ સમ પ્રમાણમાં બતાવી દો એસીની તો કે એ સી એને સમપ્રમાણ કોણ છે એ ડેસ સી ડેશ એવી જ રીતે એ બે એ બીને કોણ છે એ બે ડેશ અને સી બીને સમપ્રમાણ કોણ છે સી ડેશ બે ડેસ તો અહીંયા આપણે એમાંનું એ કહે લઈએ કે એ બી અપોન એ બી ડેસ એ અપોન એ બી ડેસ તો એ અનુકૂળ કોણ છે એથી એ ફાઈવ છે તો એ ફાઈવ એ ડેશ બી ડેસને અનુકૂળ કોણ આપણે આખો બન્યો એથી એ એ સેવન તો એથી એ ફાઈવ વચ્ચેનું અંતર પાંચ ભાગનું હતું તો પાંચ એથી એ સેવનનું અંતર સાત ભાગનું હતું તો સાત તો આને પલટાવી દઈએ એ બી છેદમાં છે તો અંશમાં લાવ એ બી છેદમાં લઈ જાઓ તો આ પ્રમાણ સાતના છેદમાં પાંચ થઈ જશે તો ઉપરનું આખું પ્રમાણ ઉલટાવી દઈએ કારણ કે એ ડેસ બી ડેસ અપોન એ બી તો એ ડેસ અપોન એ બી બધા પ્રમાણ આપણે ત્રિકોણ સહિતના ઉલટાવી દઈએ તો કે એ બી ડેશ બરાબર તો બધા પ્રમાણ ઉલટાવી દઈએ તો કે એ ડેસ બી ડેસ સી બરાબર સાત અને એ બી સી બરાબર શું થઈ જશે પાંચ થઈ જશે કે અહીંયા આપણે જોયું એ બી ડેસ સાત તો કે એ બી ડેસ બરાબર સાત અને એ બી બરાબર પાંચ તો એ બી બરાબર પાંચ તો બાકીની બાજુઓ પણ સમ પ્રમાણમાં હોય તો ત્રિકોણ પણ સમ પ્રમાણમાં હોય તો કે સાતના છેદમાં પાંચ યથાર્થ સમજો અને તમારી જાતે આખું ત્રિકોણ ગણવા પ્રયત્ન કરો